હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી પૂરણપોળી. તો તેને બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘઉંનો લોટને ચાળી લેશું. તો ઘઉંનો લોટ એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે. તો હવે આપણે તેમાં મોણ ઉમેરી દઈશું. તો 2 ચમચી જેટલું આપણે તેમાં તેલ ઉમેરી દઈશું અને હાથેથી સારી રીતે તેને મસળી લેવાનું છે. ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતી જવાનું અને રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ આપણે બાંધી લેશું. તો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તો હવે આપણે લોટને ઢાંકી અને 5-10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું. ત્યાર પછી મેં અહીંયા તુવેરની દાળને ઓલરેડી બાફીને તૈયાર કરી લીધી છે. તો તેને આપણે એક વાસણમાં કાઢી લેશું. તો હવે આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો તેલ ગરમ થાય પછી તેમાં આપણે બાફેલી તુવેરની દાળ ઉમેરી દઈશું. અને આમાં તમે ગોળનો અથવા ખાંડનો બંનેનો ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા ગોળ લીધું છે. તો ત્યારબાદ તેને 2 મિનિટ માટે તેને આપણે સાંતળી લેશું અને ત્યાર પછી તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું. અને આવી રીતે મેસરની મદદથી આપણે તુવેરની દાળને મેશ કરી લેશું એકદમ સરસ. ત્યાર પછી આપણું પૂરણ એકદમ આવી રીતે ઘટ થાય ત્યાં સુધી તેને હલાવી લેશું. અને ત્યાર પછી તેમાં જાયફળને ખમણી અને ઉમેરી દઈશું. અને તમે એમાં એલચીનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો એકદમ સરસ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરી અને તેને સારી રીતે મસળી લેશું. ત્યાર પછી તેમાંથી નાના નાના લુવા કરી અને રોટલી વણવાની છે. તો અહીંયા પૂરણમાંથી ઠંડુ કરી અને મેં આવી રીતે નાના લુવા કરી લીધા છે. તો હવે આપણે નાની સાઈઝની રોટલી વણી તેમાં વચ્ચે પૂરણ મૂકી અને ધીમે ધીમે તેને સ્ટફ કરી લેશું. તો નાની સાઈઝની રોટલી વણી લીધી છે તેમાં આપણે વચ્ચે પૂરણ મૂકી અને આવી રીતે ધીમે ધીમે સ્ટફ કરી લેશું. ત્યાર પછી કોરો લોટ લઈ અને એકદમ ફોરા હાથે તેને આપણે વણી લેશું. તો આપણે પૂરણપોળી વણી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને શેકી લેશું. તો આવી જ રીતે આપણે બધી પૂરણપોળી બનાવી લેશું. તો આપણે તેને એક સાઈડથી ચડે એટલે બીજી સાઈડ તેને પલટાવી લેશું. ત્યાર પછી તેમાં ઘી અથવા તો માખણનો ઉપયોગ કરી અને તેને એકદમ સરસ ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને શેકી લેશું. તો મેં અહીંયા માખણનો ઉપયોગ કર્યો છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તો આવી રીતે મેં બધી જ પૂરણપોળી બનાવી લીધી છે. તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી લાગી મારી રેસીપી. થેન્ક્સ ફોર વોચિંગ.